નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો આજના મહત્વના સમાચારો વિશે વાત કરીએ, પરંતુ તે પહેલા ખાસ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આ પ્રકારની માહિતી સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય। તો મિત્રો પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો શહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓના પ્રારંભિક ડેટા અનુસાર ડીઝલના વેચાણમાં સપ્ટેમ્બરમાં ઘટાડો થયો છે। જો કે પેટ્રોલનું વેચાણ વધ્યું છે। દેશના કેટલાક ભાગોમાં નબળી માંગ અને ઔદ્યોગિક ગતિવિધિઓ ધીમી પડતા સપ્ટેમ્બરમાં ડીઝલના વેચાણમાં 3% ઘટાડો નોંધાયો છે। દેશમાં સૌથી વધુ વપરાતું ઇંધણ ડીઝલનું વેચાણ સપ્ટેમ્બરમાં ઘટીને 58.1 લાખ ટન રહ્યું હતું, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 59.9 લાખ ટન હતું। સપ્ટેમ્બરના પ્રથમ પખવાડિયામાં ડીઝલની માંગમાં 5% થી વધુનો ઘટાડો થયો હતો, જ્યારે ઓછા વરસાદના કારણે બીજા પખવાડિયામાં ડીઝલની માંગમાં વધારો થયો હતો। ડીઝલનું વેચાણ માસિક ધોરણે 8.5% વધ્યું છે। ઓગસ્ટમાં ડીઝલનું વેચાણ 56.7 લાખ ટન હતું। સામાન્ય રીતે ચોમાસા દરમિયાન વરસાદના કારણે કૃષિ ક્ષેત્રની માંગ ઓછી રહેતા ડીઝલનું વેચાણ ઘટે છે। ડીઝલનો ઉપયોગ કૃષિ ક્ષેત્રમાં સિંચાઈ સમય અને પરિવહન માટે બળતણ તરીકે થાય છે। ડીઝલનો વપરાશ મે મહિનામાં અનુક્રમે 6.7% અને 9.3% વધ્યો હતો, કારણ કે તે સમયે કૃષિ ક્ષેત્રની માંગ સારી હતી। આ સિવાય ઉનાળાના કારણે કારમાં એર કન્ડિશનરનો ઉપયોગ વધી ગયો હતો। પેટ્રોલના વેચાણમાં વાર્ષિક 5.4% વધારો થયો છે અને સપ્ટેમ્બરમાં 28 લાખ ટન થયું છે। આ સિવાય માસિક ધોરણે પેટ્રોલની માંગમાં 5.6% વધારો થયો છે। સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે રાંધણ ગેસનું વેચાણ 6% વધીને 26.7 લાખ ટન પર પહોંચ્યું છે। સપ્ટેમ્બર 2021ની સરખામણીમાં એલપીજીનો વપરાશ 11.4% વધુ હતો અને કોવિડ પહેલાના સમયગાળામાં તે 23.3% વધુ હતું। તો મિત્રો આવી રીતે સપ્ટેમ્બરમાં ડીઝલના વેચાણમાં 3% ઘટાડો, જ્યારે પેટ્રોલની માંગમાં 5% વધારો થયો છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દિલ્હી પોલીસે એનઆઈએના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી શાહનવાઝ ઉર્ફે શાહી ઉઝામાને ધરપકડ કરીને પૂછપરછ કરતા તેણે એવી ચોંકાવનારી કબૂલાત કરી હતી કે ગુજરાતમાં એક જગ્યાએ બ્લાસ્ટ કરવાનો તેનો પ્લાન હતો અને તેના જ ભાગરૂપે તેણે અમદાવાદમાં પણ રેકી કરી હતી। દિલ્હી પોલીસની તપાસમાં કબૂલ્યું હતું કે આતંકી શાહનવાઝ આઈએસઆઈ મોડ્યુલ એટલે કે ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલો છે અને ઉત્તર ભારતમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાની યોજના બનાવી રહ્યું હતું। આતંકી શાહનવાઝે રેકી કરી અને ઘણા દિવસો પશ્ચિમ ભારત, દક્ષિણ ભારત અને ઉત્તર ભારતમાં વિતાવ્યા। તે પશ્ચિમ ઘાટમાં ફર્યા કેટલાક અઠવાડિયા સુધી જંગલોમાં રહ્યો, જ્યાં તેણે બોમ્બ બ્લાસ્ટના ટ્રાયલ હાથ ધર્યા હતા। દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આતંકવાદી શાહનવાઝને ધરપકડ કરીને તપાસ કરતા રાસાયણિક પદાર્થો અને આઈઈડી બનાવવા વપરાતી સામગ્રી મળી આવી હતી, જ્યારે અન્ય આરોપી મોહમ્મદ અશરદ વારસી પણ ઝારખંડનો રહેવાસી છે। તેણે અલીગઢ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે। તેણે મેકેનિકલ એન્જિનિયરિંગમાં બીટેક કર્યું છે અને હાલમાં જામિયામાંથી પીએચડી કરી રહ્યો છે। મોહમ્મદ રિઝવાન અશરફ મોલાના છે, તે યુપીના આઝમગઢનો રહેવાસી છે। તેણે ગાઝિયાબાદથી કોમ્પ્યુટર સાયન્સમાં બીટેક કર્યું હતું। તો મિત્રો આવી રીતે આતંકવાદી શાહનવાઝનો ગુજરાતમાં બોમ્બ બ્લાસ્ટનો ઇરાદો હતો અને તેના કારણે તેણે અમદાવાદમાં રેકી કરેલી હતી। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મેટાની માલિકીની લોકપ્રિય ઇન્ટરનેટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપે 2021ના નવા આઈડી નિયમોનું પાલન કરતા ભારતમાં 74 લાખથી વધારે બેકાર ખાતાઓ સામે કાર્યવાહી કરી હતી। અહેવાલો અનુસાર આ મેસેજિંગ પ્લેટફોર્મે પહેલી ઓગસ્ટથી 31 ઓગસ્ટ દરમિયાન ભારતમાં ઓછામાં ઓછા 74 લાખથી વધારે ખાતાઓ પર પ્રતિબંધ મૂકી દીધો હતો। નોંધનીય છે કે નવા આઈટી નિયમ 2021 બાદ તમામ મોટી સોશિયલ મીડિયા કંપનીઓએ દર મહિને રિપોર્ટ આપવો પડે છે। તેના અંતર્ગત વોટ્સએપ દ્વારા ઉપરોક્ત માહિતી ઉપલબ્ધ કરાવી હતી। તેણે જણાવ્યું હતું કે પ્રતિબંધિત કુલ એકાઉન્ટ્સમાંથી લગભગ 35,06,905 એકાઉન્ટ્સ એવા હતા કે જેમાં વોટ્સએપે જાતે જ નિર્ણય કરીને પ્રતિબંધ મૂક્યો હતો। તેણે જણાવ્યું હતું કે તેને ઓગસ્ટમાં 14,767 ફરિયાદો પ્રાપ્ત થઈ હતી। વોટ્સએપ ઉપર પોતાના યુઝર્સની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઘણા ફીચર પ્રદાન કરે છે। આ ફીચરમાં એન્ડ ટુ એન્ડ એપ્લિકેશન, ટુ સ્ટેપ વેરિફિકેશન, ફોરવર્ડ લિમિટ્સ અને અન્ય ઘણા બધા ફીચરનો સમાવેશ કરવામાં આવે છે। તો મિત્રો આવી રીતે વોટ્સએપે ઓગસ્ટમાં 74 લાખથી વધારે ભારતીયોના ખાતા પર પ્રતિબંધ મૂક્યો છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સ્થાનિક બજારમાં ચોખાના ભાવ નિયંત્રણમાં જળવાઈ રહે તે માટે લીધેલા પગલા સફળ સાબિત થઈ રહેલા જણાય છે। સરકારે પારબોઇન્ડ ચોખાની નિકાસ પર ઓગસ્ટમાં 20% નિકાસ ડ્યુટી લાગુ પડ્યા પછી કોમોડિટીના શિપમેન્ટમાં 80% ઘટાડો નોંધાયો છે, જ્યારે બાસમતી ચોખાની નિકાસમાં 30% ઘટાડો જોવા મળ્યો છે। સરકારે બાસમતી ચોખાની નિકાસ માટે લઘુત્તમ નિકાસ ભાવ $1200 પ્રતિ ટન નિર્ધારિત કર્યા હતા। વિવિધ ટ્રેડ સંસ્થાઓ અને શિપર્સ તરફથી મેળવવામાં આવતા ડેટા મુજબ 25 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બરના સમયગાળામાં બાસમતી ચોખાની નિકાસ ચાલુ વર્ષે ઘટી 2,41,083 ટન જોવા મળી હતી, જે 2022ના સમયગાળામાં 3,42,605 ટન પર રહી હતી। આ જ રીતે 20%ની નિકાસ ડ્યુટી લાગુ પડ્યા પછી પારબોઇલ ચોખાની નિકાસ 25 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બર દરમિયાન માત્ર 2.4 લાખ ટન જ રહી હતી, જે ગયા વર્ષના સમયગાળામાં 11.6 લાખ ટન પર રહી હતી। સરકાર દ્વારા પારબોલ ચોખા ઉપર 25 ઓગસ્ટથી અમલી બની રહે તે માટે ડ્યુટી લાગુ પાડી હતી, સાથે બાસમતી ચોખાની નિકાસ પર લઘુત્તમ નિકાસ ભાવ પણ લાગુ પાડ્યો હતો। જો કે ડેટા સૂચવે છે કે ગણતરીમાં લીધેલા સમયગાળામાં બાસમતી અને પારબોઇલ ચોખા માટેના વળતરમાં વૃદ્ધિ નોંધાય છે, જેમ કે બાસમતી ચોખા પર એમઈપી લાગુ પડતા પ્રતિ ટન વેચાણ ભાવ $1238 પ્રતિ ટન રહ્યો છે, જે 2022માં $1100 પ્રતિ ટન જોવા મળ્યો હતો।
હતું। તો મિત્રો આવી રીતે પ્રતિબંધો લગાવ્યા પછી બાસમતી સોખા અને પારાબોલ સોખા ઉપર મળતરમાં વૃદ્ધિ નોંધાઈ છે, જેના કારણે સોખાના ભાવમાં પણ વધારો થઈ શકે છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મધ્યપ્રદેશના પ્રવાસે ગયેલા પીએમ મોદીએ સોમવારે દિલ્હીથી વડોદરા એક્સપ્રેસ વે નું ઉદઘાટન કરીને તેને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું। આ એક્સપ્રેસ વે ખુલ્લો મૂકવામાં આવતા હવે ફક્ત 10 કલાકમાં દિલ્હીથી વડોદરા રસ્તા માર્ગ દ્વારા જઈ શકાશે। આ એક્સપ્રેસ વે રૂપિયા 11.995 કરોડ ના ખર્ચે બનાવવામાં આવ્યું હતું। પ્રવાસીઓ હવે તેજસ ટ્રેન ની સફર કરતા પણ વધુ ઝડપે દિલ્હીથી વડોદરા પહોંચી શકશે। આ એક્સપ્રેસ વે દિલ્હીથી મુંબઈ સુધીના એક્સપ્રેસ વે નો હિસ્સો છે। કેન્દ્ર સરકારે આ એક્સપ્રેસ વે ને દેશમાં કનેક્ટિવિટી વધારવા માટે પહેલ ગણાવી છે। આ અગાઉ મોદીએ 11 ફેબ્રુઆરી 2023 ના રોજ એક્સપ્રેસ વે ના 247 કિમી લાંબા દિલ્હી દોસા લાલસોટ સુધીના રસ્તાને ખુલ્લો મૂક્યો હતો। દિલ્હીથી મુંબઈ સુધીના 1380 કિમી લાંબા એક્સપ્રેસ વે માટે કુલ રૂપિયા 98,000 કરોડ નો ખર્ચો કરાશે। આ એક્સપ્રેસ વે નો શિલાન્યાસ 9 માર્ચ 2019 ના રોજ કરવામાં આવ્યો હતો। સમગ્ર એક્સપ્રેસ વે ની લંબાઈ 1380 કિલોમીટર ની છે, જ્યારે તેનો કુલ ખર્ચો 98,000 કરોડ માનવામાં આવે છે। આ એક્સપ્રેસ વે થી 13 પોર્ટ, 8 એરપોર્ટ અને 43 PM ગતિશક્તિ ટર્મિનલ્સ ને જોડવામાં આવશે। તો મિત્રો આવી રીતે પીએમ મોદી દ્વારા દિલ્હીથી વડોદરા એક્સપ્રેસ વે નું ઉદઘાટન કરીને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું, જેના કારણે હવે દિલ્હીથી વડોદરા નું અંતર માત્ર 10 કલાકમાં કાપી શકાશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ગત સપ્ટેમ્બર 2022 ની સરખામણીએ સપ્ટેમ્બર 2023 ના અરસામાં હૃદયરોગ ને લગતા ઇમરજન્સી કેસ અને શ્વાસ લેવામાં થતી સમસ્યા ઉપરાંત હાઈ ફીવર ના કેસમાં જંગી ઉજાળો આવ્યો છે। હૃદયરોગ ના હુમલાથી અચાનક થતા મોત ના કિસ્સામાં એકાંતરે દિવસે દિવસે સામે આવી રહ્યા છે, જે ખૂબ જ ગંભીર બાબત ગણાવી શકાય। હમણાં જ નવરાત્રીના ગરબાની પ્રેક્ટિસ વખતે હૃદયરોગ ના હુમલામાં યુવાન ના મોત ના કિસ્સો સામે આવ્યો હતો, જ્યારે રાજસ્થાન તીર્થયાત્રા ઉપરથી પરત ફરી રહેલા અમદાવાદના 30 વર્ષના એક યુવાન ને બસમાં હૃદયરોગ નો હુમલો આવી જતા મૃત્યુ થયું હતું। બીજી તરફ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ ના ડેટા પ્રમાણે ગત સપ્ટેમ્બર 2022 ના અરસામાં હૃદયરોગ કાર્ડિયાક ને લગતા 5,253 કોલ્સ મળ્યા હતા, જેની સરખામણીએ સપ્ટેમ્બર 2023 ના અરસામાં 6,442 કોલ્સ મળ્યા છે। એકંદરે 22.63% જેટલા વધારે કોલ્સ નોંધાયા છે। તો મિત્રો આવી રીતે ગુજરાતમાં સપ્ટેમ્બરમાં હૃદયરોગ માંથી રોજના 215 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થાય છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અમદાવાદ થી સુરત આવતી ડોમેસ્ટિક એરલાઇન્સ વેન્ચુરા ની ફ્લાઇટ ના લેન્ડિંગ સમયે ટાયર માંથી હવા નીકળી જતા મુસાફરો ના જીવ તાળવે છોટી ગયા હતા। જોકે આ બનાવમાં કંપનીના જવાબદારો ની બેદરકારી ના કારણે આવો બનાવ બન્યો હોવાની વિગતો જાણવા મળી છે। વેન્ચુરા કંપની ની ફ્લાઇટ ના લેન્ડિંગ સમયે હવા ટાયર માંથી નીકળી ત્યારે ફ્લાઇટ માં 5 મુસાફર મુસાફરી કરી રહ્યા હતા। જોકે લેન્ડિંગ સમયે અચાનક હવા નીકળવાની બનાવના કારણે સુરત એરપોર્ટ ઉપર મોટી દુર્ઘટના થવાની શક્યતા રહેલી હતી, પરંતુ પાયલોટ ની સમય સુસક્તાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી। આ ઉપરાંત મુસાફરોને પણ ફ્લાઇટ માંથી હેમખેમ ઉતારી લેવામાં આવ્યા હતા। ત્યારબાદ ફ્લાઇટ ના ટાયર માં હવા પૂરી ને તેને પાર્કિંગ માં લઈ જવામાં આવ્યું હતું। આ બનાવને એરપોર્ટ ઓથોરિટી એ ઘણી ગંભીરતાથી લઈને સમગ્ર પ્રકરણ નો રિપોર્ટ મંગાવ્યો છે। વેન્ચુરા કંપની ની ફ્લાઇટ ના ટાયર ની હવા નીકળવાના બાદ ઓપરેશન બંધ કરવામાં આવ્યું નહોતું, તેમજ સવારે અમદાવાદ થી સુરત આવતી ફ્લાઇટ માં બનાવ બન્યો હોવાથી અન્ય ફ્લાઇટ ની અવર જવર ઉપર અસર નિવારવા રનવે તરત જ બંધ કરાયો હતો। તો મિત્રો આવી રીતે અમદાવાદ થી સુરત આવતી ફ્લાઇટ માં બનેલી ઘટના લેન્ડિંગ સમયે ટાયર માંથી હવા નીકળી જતા મુસાફરો ના જીવ તાળવે છોટી ગયા હતા।